હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી એમપીએસ હોમ બેઝ એજ્યુકેશન. આજના પાઠમાં આપણે વિકલ્પથી શરૂઆત કરવાની છે. પ્રકરણ 4ના હેતુલક્ષી પ્રશ્નમાં આપણે વિકલ્પો પહોંચેલા છીએ. હવે મિત્રો, વિકલ્પમાં પહેલો વિકલ્પ કે ભાઈ વર્ગમૂળમાં 6 + વર્ગમૂળમાં 6 + વર્ગમૂળમાં 6, વર્ગમૂળની અંદર છે બધું. આવો એક દાખલો આપણે પહેલાં પણ કર્યો છે, તમે યાદ કરો, ત્યારે આપણે વર્ગમૂળમાં 2 હતું અંદર, એવી રીતે અનંત સુધી ચાલ્યા કરે, બરાબર. તો આવો દાખલો કેવી રીતે કરવો, તો ફરી વખત યાદ કરી લઈએ. ભાઈ અહીંથી શરૂઆત કરું છું પહેલાં એમસીક્યુની, કે ભાઈ ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 6 + વર્ગમૂળની અંદર 6 + વર્ગમૂળની અંદર 6 + એવી રીતે અનંત સુધી. આપણે આના બરાબર એક્સ ધારી લીધું. હવે બંને બાજુ વર્ગ કરીએ આપણે, એટલે એક્સનો વર્ગ બરાબર આ પહેલું વર્ગમૂળ મિત્રો વયું જાય. વર્ગ કરીએ એટલે પહેલું વર્ગમૂળ વયું જાય. 6 + વર્ગમૂળની અંદર 6 + વર્ગમૂળની અંદર 6 + વર્ગમૂળની અંદર 6, આમાંથી અનંત સુધી ચાલ્યા કરે. તો હવે મિત્રો જો એક્સનો વર્ગ બરાબર 6 + આ કોના જેવું છે, તો કે અહીંયા આપણે જે એક્સ ધારેલો છે એના જેવું જ છે, એટલે આની જગ્યાએ આપણે એક્સ મૂકી દેવાનું. એટલે મિત્રો આપણે સમીકરણ મળશે એક્સનો વર્ગ માઇનસ એક્સ આ પણ બરાબર નીકળી બાજુ આવે, એટલે -6 = 0. તો મિત્રો આના અવયવ ભાઈ 6ના એવા અવયવ પાડો કે માઇનસ એક્સ આવે. તો હવે તમને બધાને આવડે જ છે, એક્સનો વર્ગ માઇનસ 3x + x - 6 = 0. ઓકે, સોરી, અહીંયા 2x આવશે, 3 × 2 = 6 થાય ને, અને -x. ઓકે, તો અહીંયાથી આપણે એક્સને કોમન કાઢી લઈએ, એટલે x - 3, અને અહીંયાથી આપણે 2ને કોમન કાઢી લઈએ, એટલે x - 3 = 0. તો મિત્રો x - 3 અને x + 2 = 0 આવે છે, એટલે એક્સની કિંમત શું મળશે, x = 3 અને x - 2 મળશે. ઓકે, તો દાખલો એકદમ ઇઝી જ છે, પણ આપણે આ એક આગળનું થોડુંક મેથડ છે એ કરતાં આવડવી જોઈએ. ઓકે ઓકે, તો પ્રશ્ન નંબર 2, આ સમીકરણ આપેલું છે 2x² + 14 = 8 ના બીજ ખાલી જગ્યા છે. તો પહેલાં તો આપણે બંને બાજુ વર્ગ કરી દેશું, એટલે આ વર્ગમૂળ નીકળી જાય. ઓકે, એટલે 2x² + 14 વર્ગમૂળની અંદર છે મિત્રો, એનો વર્ગ અને 8નો પણ વર્ગ, બરાબરની બંને બાજુ આપણે વર્ગ કરી દીધા. એટલે મિત્રો વર્ગ કર્યા એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, એટલે 2x² + 14 = 88 64. હવે મિત્રો 2x² + 14 ને બરાબરની ઓલી બાજુ જવા દો, એટલે 64 - 14 થઈ જશે, એટલે આમ આપણે 2x² = શું મળશે, 50. 2x² = 50 મિત્રો અહીંયા લખી દઈએ આપણે એક વખત, કે ભાઈ 2x² = 50 થાય. તો મિત્રો એક્સનો વર્ગ 50 / 2 થઈ જાય, 2 બરાબરની ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં થઈ જાય. x² = 25 / 2 = 50. x² = 25 થયો મિત્રો, તો x = શું થઈ જાય, +/-5. તો મિત્રો આ ધ્યાન રાખવાનું છે, +/-5 આવે કેમ, શું કામ એવી રીતે ભાઈ +/-, કેમ કે ભાઈ 5નો વર્ગ એ 25 થાય અને -5નો વર્ગ છે એ પણ શું થાય મિત્રો, 25. એટલે 25નો વર્ગમૂળ કાઢીએ તો કાં તો એ 5 હોય કાં તો એ -5 હોય, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. તો આપણો સાચો આન્સર શું છે, તો અહીંયા પણ મિત્રો કહેતા ભૂલી ગયો, અહીંયા x = 3 આપણો સાચો આન્સર છે. ઓકે, અને x = -2 પણ એ પણ આપણો સાચો આન્સર છે. તો આ 2 સાચા આન્સર કોઈ દીધું હોય નહીં, પણ આમાં છે તો કાંઈ વાંધો નહીં. સોરી મિત્રો, આ નહીં આવે, શું કામ નહીં આવે, કેમકે વર્ગમૂળની અંદર હોય એટલે માઇનસ શક્ય બનશે નહીં, તે શક્ય નથી. તો અહીંયા શું થઈ જશે, x = 3 આપણો સાચો આન્સર થઈ જશે, સી નહીં થાય ભાઈ. હવે આમાં આપણે જોઈએ +/-5, એટલે કે વિકલ્પ બી એ આપણો સાચો આન્સર છે. હવે મિત્રો આગળ, કે જો સમીકરણ 3x² - 4x - k = 0નો વિવેચક 112 હોય, વિવેચક કેટલો આપેલો છે મિત્રો, 112, તો કે ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા વિવેચક આપણે આપણો, એટલે D = 112, A = 3, B = -4 અને C = -k. ઓકે, આપણે k શોધવાનો છે, એટલે કે ભાઈ D = B² - 4AC. ડીની જગ્યાએ મિત્રો આપણે કેટલા મૂકશું ભાઈ, તેથી D = 112 / B² એટલે -4નો વર્ગ માઇનસ 4
a એટલે 3 અને c એટલે માઈનસ k તેથી 112 16 માઈનસ 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 પ્લસ 4 3 12 k તેથી 112 માંથી 16 જાય તો મિત્રો બરાબર નોલી બાજુ જવા દઈએ આપણે એટલે 12 k 112 માઈનસ 16 તો બાદ બાકી કરી નાખવાની ભાઈ 96 આવશે પહેલા તો 112 માંથી 10 કાઢીએ એટલે 102 102 માંથી પાછા 10 કાઢી નાખ એટલે 96 તો મિત્રો એટલે અહીંયા શું થઈ જશે k 96 ના છેદમાં 12 તો છે દુડાડવાના છે ભાઈ 12 8 96 આપણે બધાને ખબર જ છે એટલે k શું મળી જશે ભાઈ 8 ઓકે તો વિકલ્પ બી છે આપણો સાચો આન્સર થઈ જશે હવે મિત્રો વિકલ્પ 4 કે સમીકરણ x નો વર્ગ માઇનસ 5 x નો એના છેદમાં x નો વર્ગ પ્લસ 6 બરાબર 1 ના છેદમાં 2 ના બીજ ખાલી જગ્યા છે એટલે બીજ એટલે x ની કિંમત શોધવાની છે તો મિત્રો આને આની સાથે ગુણાવીએ અને આની સાથે ગુણાવીએ એટલે x નો વર્ગ માઇનસ 5 ગુણ્યા 2 ઓકે અને x નો વર્ગ પ્લસ 6 છે મિત્રો એને આપણે એક સાથે ગુણાવશું એટલે કે ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા x નો વર્ગ પ્લસ 6 તેથી 2x નો વર્ગ માઇનસ 5 બરાબર x નો વર્ગ પ્લસ 6 એક ગુણાવીએ તો કંઈ ફેર પડે નહીં હવે મિત્રો x નો વર્ગ બરાબરની આ બાજુ આવે એટલે 2x નો વર્ગ માઇનસ x નો વર્ગ અને 5 બરાબરની ઓલી બાજુ જાય એટલે 6 વત્તા 5 એટલે અહીંયા મિત્રો x નો વર્ગ બરાબર 6 ને 5 11 કંઈક મિત્રો મિસ્ટેક થઈ ગઈ સોરી 2 ગુણ્યા 5 કરશું એટલે અહીંયા 10 આવી જશે 2 ગુણ્યા 5 પણ કરવા પડશે અહીંયા 10 અહીંયા થશે પ્લસ 10 અહીંયા થશે 16 તો મિત્રો x બરાબર પ્લસ 16 માઇનસ 4 ઓકે તો આ ડી છે આપણો સાચો આન્સર થઈ જશે ફરી વખતથી મિત્રો કરીએ 2 ને આની સાથે ગુણાવ્યું આખા સમીકરણ સાથે એટલે 2x નો વર્ગ માઇનસ 5 ગુણ્યા 2 પણ થાય એટલે 10 બરાબર x નો વર્ગ પ્લસ 6 ગુણ્યા 1 એટલે એમને એમ જ રહી x નો વર્ગ પ્લસ 6 એક સાથે ગમીને ગુણાવો કંઈ ફેર પડે નહીં તો મિત્રો 2x નો વર્ગ માઇનસ x બરાબર x નો વર્ગ બરાબર ની આ બાજુ આવે એટલે માઇનસ x નો વર્ગ માઇનસ 10 બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ 10 2x નો વર્ગ માઇનસ x નો વર્ગ એટલે ઇક્વલ ટુ એટલે x નો વર્ગ આવે બરાબર 10 પ્લસ 6 એટલે 16 તો x બરાબર પ્લસ 16 માઇનસ 4 તો d છે મિત્રો એ આપણો સાચો આન્સર થશે હવે મિત્રો લાસ્ટ એમસીક્યુ ટ્રાય કરો જાતે એકદમ નવો એમસીક્યુ હશે કદાચ તમારા માટે આવો દાખલો કઈ રીતે સોલ્વ કરવો કે જો x વત્તા 1 ના છેદમાં x બરાબર 2 હોય તો x ની 25 ઘાત વત્તા 1 ના છેદમાં x ની 25 ઘાત બરાબર કેટલા એક નજરે જોઈએ ને તેને ઓહો આ દાખલો તો બહુ નવો અને અલગ છે આ તો આવડતો જ નથી મિત્રો આપણે દાખલો ગણવાનો છે કેવી રીતે ગણવું તો એના માટે થોડોક મગજ દોડાવવાનું કે જો ભાઈ અહીંયા હું એવું શું મૂકું એક્સની જગ્યાએ કે બરાબર 2 આવે યાદ કરો જો 0 મૂકી દઉં તો 0 મૂકું તો 0 વત્તા 1ના છેદમાં 0 તો આનું તો કંઈ મિનિંગ જ ના બને ભાઈ બરાબર એટલે આ તો ના જ આવે એક્સ બરાબર 0 તો ન જ હોય એક્સની જગ્યાએ 1 મૂકું એટલે કે 1 વત્તા 1ના છેદમાં 1 જો ક્યાં એક્સ હતો આ સમીકરણમાં ત્યાં મેં શું મૂક્યું 1 મૂક્યું એક્સની જગ્યાએ 1 મૂક્યું એટલે 1 પ્લસ 1ના છેદમાં 1 એટલે એ પણ 1 જ થાય એટલે 1 વત્તા 1 એટલે 2 તો જો મિત્રો આવે છે 2 એટલે હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ અહીં x બરાબર શું છે 1 છે x 1 મળી ગયો એટલે એને આપણે આ સમીકરણમાં મૂકી દેવાનું કે ભાઈ x ની 25 ઘાત સોરી x ની 25 ઘાત વત્તા 1ના છેદમાં x ની 25 ઘાત બરાબર 1 ની 25 ઘાત વત્તા 1ના છેદમાં 1 ની 25 ઘાત 1 ની 25 ઘાત એટલે 1 જ થાય વત્તા 1ના છેદમાં 1 ની 25 એટલે 1 જ થાય તો 1 વત્તા 1 બરાબર શું થશે મિત્રો 2 તો એ છે એ આપણો સાચો આન્સર થઈ જશે તો મિત્રો આ યોગ કે આવા અલગ અલગ દાખલા ગણાની તમને મજા આવતી હશે તો મિત્રો અહીંયા પ્રકરણ 4ના હેતુલક્ષી એ પૂરા થાય છે હેતુલક્ષી પ્રશ્નો પૂરા થાય છે અને આની બહાર લગભગ શું લગભગ તો પાકે પાયે જ લગભગ નહીં પાકે પાયે જ તમારો કોઈ પણ દાખલો જશે નહીં જો તમને આટલા દાખલા આવડતા હોય તો મિત્રો તમે પ્રકરણ 4નો કોઈ પણ દાખલો 1 માર્કનો સોલ્વ કરી શકો ઓકે તો મિત્રો હવે આપણે પ્રકરણ 5થી શરૂઆત કરશું તો મળીએ પ્રકરણ 5માં હેતુલક્ષી પ્રશ્નો સાથે ત્યાં સુધી જય હિન્દ ટેક કેર